દીકરી ની વાત કરે છે કે નડિયાદ ની એક દીકરી કે જે શહેર માં ભણતી હતી એની મધર એને કહ્યું કે બેટા શું મોટી થઈને શું કરીશ, ડોક્ટર બનીશ, એન્જિનિયર બનીશ કે ભગત થઈશ? એ દીકરી કે હે મમ્મી ફરી બોલો તો શું વાત કરી તમે? ફરી એમને રિપીટ કર્યું કે તું ડોક્ટર થઈશ, એન્જિનિયર થઈશ કે ભગત થઈશ? એ દીકરીએ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો કે હું આત્મીય થઈશ. સમજ કે ભૂલકું એટલે અસ્તિત્વ રહિતનું જીવન. ભૂલકું અને બાળક બે શબ્દમાં બહુ ફેર છે. બધી વાતો કરતા હતા ત્યાં કોઠારી સ્વામીએ કહ્યું કે સ્વામીજી મને કઈ વાત યાદ નથી રહેતી, મને યાદ રહે. સ્વામીજી કે તમારે જેટલું જરૂરી છે ને એટલું યાદ રહેશે, બાકી કંઈ યાદ રાખવાની જરૂર નથી. ફરી એમણે પ્રાર્થના કરી કે સ્વામીજી હું મારું જાતનું જાણપણું અસ્તિત્વ હું ભૂલી શકું એવા આશીર્વાદ આપો. સ્વામીજી બહુ ખુશ થયા અને એમને ધબ્બા માર્યા. એ જાગ્રત પાત્ર હોય એને આ વસ્તુનો ખ્યાલ આવે કે પોતાની જાતનું અસ્તિત્વ ભૂલવાનું એ કેટલી મોટી વાત છે. પ્રસંગો છે ના બને, અસ્તિત્વમાં જીવીએ છે ના. સ્વામીજી કે ભૂલકું એટલે અસ્તિત્વ રહિતનું જીવન. ભૂલકું અને બાળક બે શબ્દમાં બહુ ફેર છે. અસ્તિત્વ રહિતનું જીવન એનું નામ ભૂલકું. આપણે બધા અસ્તિત્વ લઈને ફરીએ છીએ એટલે આ મધ્ય 41 અને પ્રથમ 16-18 ને બધા તરફ જે નિરંતર નજર રહેવી જોઈએ એ એટલા માટે નથી રહેતી, નહીં તો રે રે ને રહે જ ના, રહેવું કોઈ દિવસ બને નહીં.